નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના ભાગની અંદર આપણે સ્વાધ્યાય 3.2 માં જ્યાં આગળ પહોંચ્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ. તો એમાં છેલ્લે આપણે પહોંચ્યા હતા દાખલા નંબર 6 પર. તો એમાં આપણે એવું લખેલું હતું કે નીચેની સંખ્યાઓની બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા, બે એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. શું કીધું કે આપણને બે એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું કહેલું છે. તો એમાં પહેલી સંખ્યા છે એ બે એકી અવિભાજ્ય સંખ્યા. હા, તો વચ્ચે રહી ગઈ છે અહીંયા. કેવી? અવિભાજ્ય સંખ્યા નંબર છે 44. હવે આપણે એકી સંખ્યા તો ગોતવાની જ છે, સાથે સાથે એ અવિભાજ્ય પણ હોવી જોઈએ, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને મેં પહેલા જ કીધું હતું કે આ સ્વાધ્યાય પૂરું ન થાય ત્યાં સુધી આપણે આવી અવિભાજ્ય સંખ્યાઓ છે એને આપણે સામે જ રાખવાની રહે. એટલે જ મેં તમને જયારે અવિભાજ્ય સંખ્યાઓ ચલાવી ત્યારે તમને કીધેલું કે ખાસ આ અવિભાજ્ય સંખ્યાઓ છે એને પાકી કરી લેવાની છે અને સામે સાથે પણ રાખવાની છે. તો હવે આમાંથી એવી બે સંખ્યાઓ પસંદ કરવાની કે જેથી કરીને એમનો સરવાળો કેટલો થતો હોય? 44 થતો હોવો જોઈએ. તો આમાંની બે સંખ્યાઓ કઈ લઈશું? તો કે એક તરીકે પસંદ કરીએ તો 3 ને. તો તમે વિદ્યાર્થી મિત્રો, 44 છે એમાંથી 3 બાદ કરો તો બાકી કેટલા વધે? તો કે 41. તો એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા કણે આનો પહેલો જવાબ આવશે 41 વધતા 3, તો જવાબ આવે 44. હવે 44 જે છે એ બેકી સંખ્યા, પરંતુ આપણે જે બે સંખ્યાઓ લખી એ બંને સંખ્યાઓ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતના તમારે હજુ બાકીની જે 3 સંખ્યાઓ છે એને તમારે બાકીની 3 સંખ્યાઓને આવા અવિભાજ્ય સંખ્યાઓ વડે દર્શાવવાની છે એના સરવાળા તરીકે. હવે તો ગોતવા માટે થઈને સરળ તમને કહી દઉં. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોવો છો કે 44 છે એ આપણે સરવાળો લેવાનો હતો. તો એના સિવાયની જે બે અવિભાજ્ય સંખ્યાઓ છે એ કેના કરતા નાની છે? 44 કરતા નાની છે. મતલબ કે જે સંખ્યાનો સરવાળો શોધવાનો હોય એનાથી નાની સંખ્યા ગોતો એટલે ઓટોમેટિકલી તમને શું મળી જશે? તો કે બે સંખ્યાઓનો સરવાળો 44 થતો હોય એવી સંખ્યાઓ તમને મળી જવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક એની સરળતાની રીત હતી. શું હતી? તો કે જે સંખ્યા આપેલી હોય એના કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ તમે જોતા જાઓ અને એ બેનો સરવાળો કરતા જાઓ એટલે કોઈ બે એવી સંખ્યા મળી જશે તમને કે જેનો સરવાળો કેટલો થાય? તો કે આપેલી તમને સંખ્યા હોય એના જેટલો થઈ જાય. હવે આગળ વધીએ અને દાખલા નંબર 7. અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડીઓ આપો. કે જેનો તફાવત 2 હોય અને નોંધ કરીને આપેલું છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ જેનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે.
એટલે કે જે સંખ્યાઓ બે સંખ્યાઓ અવિભાજ્ય હોય એનો તફાવત કરો અને જો બે મળે તો એવી સંખ્યાઓને અવિભાજક કહેવામાં આવે છે. જવાબમાં હવે લખીએ પહેલી જોડી. હવે એને ગોતવા માટે થઈ આમાંથી તમારે બે સંખ્યાઓ જોતી જવાની, જેમ કે ત્રણ ને પાંચ તફાવત કરો, પાંચ માંથી ત્રણ બાદ કરો તો જવાબ આવ્યો બે. જવાબ આવ્યો બે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ અને ત્રણ એ બંને અવિભાજ્ય સંખ્યા છે અને એનો તફાવત એટલે કે બાદબાકી પણ આપણને બે મળે છે. તો આ એક જોડી આપણને મળી ગઈ પાંચ અને ત્રણની. બાકીની તમારે બે આ વીજ રીતના ગોતવાની છે. શેમાંથી? તો કે અવિભાજ્ય સંખ્યાઓમાંથી. ખાસ એ જોવાનું રહે કે તમે જે બે સંખ્યાઓ લખો છો એ બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. એટલે કે આમાંથી જ તમારે એ સંખ્યાઓ પસંદ કરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણા માટે દાખલા નંબર સાત. હવે આગળ વધીએ અને દાખલા નંબર આઠ. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? હવે સંખ્યા આપેલી છે અવિભાજ્ય સંખ્યા શોધવાની કીધી આપણે. હવે અવિભાજ્ય સંખ્યાઓ શોધવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે તમે શું કરવાના છો. તો કે આપેલી જે સંખ્યા છે એને આપણે ભાગાકાર કરતા જવાના છે. કઈ સંખ્યા વડે ભાંગી શકાય એ આપણે જોવાનું છે. એક તો એક વડે નહીં અને એક એ સંખ્યા પોતે વડે નહીં ભાંગવાના, બાકી બધી સંખ્યા વડે એને ભાંગી જોવાના. જો એ ભાંગી શકાય એવી હોય તો આપણે કહેશું આપેલી સંખ્યા અવિભાજ્ય છે. ભાંગી શકાતી ન હોય તો, જેમ કે ત્રેવીસ. હવે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈને તમે એવું પણ કહી શકો છો કે સર ત્રેવીસ છે એ આની અંદર આવે છે એટલે આપેલી સંખ્યા છે એ અવિભાજ્ય છે. પણ આપણે અહીંયા એ નક્કી કરવાનું છે. તો નક્કી કેવી રીતના કરીએ? તો ભાંગાકાર કરી અને કરવાના હોય છે. તો એના માટે આપણે ભાંગાકાર કરીએ તો પેલા આપણે બે વડે ભાંગીએ. બે એકુ બે, બે માંથી બે જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો તગડો. બે એકુ બે, ત્રણ માંથી બે જાય તો એક, તો શેષ વૈધી એક. એનો મતલબ એવો થાય કે આપેલી સંખ્યા છે કેવી છે? અવિભાજ્ય છે. બરોબર છે? કે જેથી કરીને એ એકય ઘડિયામાં આવતી નથી. તેથી ત્રેવીસ એ કેવી સંખ્યા થશે? બી એકાવન. જો આને ત્રણ વડે પણ ચેક કરી લેવાની, બરોબર છે? કે જેથી કરીને આપણને ખબર પડે. હવે માન લો કે આ સંખ્યા છે એને ભાગાકાર કરીએ ત્રણ વડે સીધો. ત્રણ એકુ ત્રણ, પાંચ માંથી ત્રણ જાય તો બે, ઉપરથી ઉતેરો એકડો. ત્રણ સત્તા એક વીસ, તો કે જીરો જીરો. મતલબ કે એકાવન છે એને ત્રણ વડે ભાંગી શકાય છે અથવા તો સત્તર વડે ભાંગી શકાય છે. મતલબ કે એકાવન છે એ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. અને તમે જોઈને પણ નક્કી કરી શકો છો કે આપેલી સંખ્યા છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે અને આ વિભાજ્ય સંખ્યા છે. આગળ વધીએ. બાકીના બે જે દાખલા છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે. બરોબર છે? હવે એનાથી આગળ દાખલા નંબર નવ. સો કરતા નાની ક્રમિક સાત અવિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. કેવી સંખ્યા લખવાની છે? સો કરતા નાની ક્રમિક સાત વિભાજ્ય સંખ્યા
કે જેમની વચ્ચે અવિભાજ્ય સંખ્યા ન આવવી જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યાઓ એવી આવશે. માની લો કે અહીંયા પેલા હું લખું 13 અને 17, 13 થી 17 સુધી જાઉં તો 14, 15, 16 અને છેલ્લે આવે 17. તો આના વચ્ચે માત્ર કેટલી આવી? 3 જ આવી. પછી 17 આવી જાય છે, એ કઈ આવી જાય છે? અવિભાજ્ય સંખ્યા આવે છે. પણ આપણે વચ્ચે કેટલી આવી જોઈએ? 7 ક્રમિક આવી જોઈએ, 7 આવી જોઈએ, અને વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં. આગળ વધીએ, 23 અને 19, 23 પછી 24 25 26 27 28 અને 29. તો અહીંયા જોઈએ તો 1 2 3 4 અને 5 સંખ્યા, 5 સંખ્યા જ આપણને મળે છે. કેવી? તો કે વિભાજ્ય સંખ્યા. પછી તો કે ફરી પાછી અવિભાજ્ય સંખ્યા આવી જાય છે નથી. આગળ વધો, અહીંયા 31 થી 37, તો આમાં પણ જોવો તો તમને કેટલી મળે છે? તો કે 6 સંખ્યા મળે છે. પછી 41 થી 43 એમાં તો એક જ મળે. વળી 47 થી 53 કરો તો એમાંય 6, 59 થી 51 તો માત્ર 1, પછી 6, ફરી 3 4, અહીંયા 1, 79 થી 83 4, અને 83 થી 97 ચેક કરીએ એમાં. 83 85 86 87 88 90 91 92 94 95 96 97. તો આ બધી જ સંખ્યાઓ ક્રમિક કેટલી થઈ? તો કે વિભાજ્ય સંખ્યા થઈ. એમાંથી આપણે 7 જ લખવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 સંખ્યાઓ ક્રમિક આપણને કેવી મળી? તો કે વિભાજ્ય સંખ્યાઓ મળે છે. મતલબ આનો જવાબ આવશે આમાંથી, આ સંખ્યાઓમાંથી તમે કોઈ પણ ક્રમિક 7 સંખ્યાઓ લખી શકાય છે. તો જવાબમાં આપણે લખીએ 84 85 86 89 90. એ કઈ બે સંખ્યાઓ? 83 અને 97. 83 અને 97 ની વચ્ચેની કઈ છે? વિભાજ્ય સંખ્યાઓ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવી રીતના આપણે જવાબ લખવાનો છે. અત્યાર સુધી તો મેં તમને એના ઉદાહરણ લખ્યા કે કેવી રીતના એ સંખ્યાઓ છે આપણે લખવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ હવે આગળ દાખલા નંબર 10. નીચેની સંખ્યાઓને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે લખો. ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે લખો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કીધું? ત્રણ કેવી સંખ્યા? એકી સંખ્યા. અને એ ત્રણેય સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. હવે એમાંથી આપણે પસંદ કરીએ. પેલા સંખ્યા આપણે કેવી કીધી? 21. હવે 21 છે, સરવાળો 21 થવો જોઈએ. અને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ, અને ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ.
છીએ. જેમ આપણે અગાઉ બે સંખ્યા વાળું જોયું હતું એવી જ રીતના હવે આપણે ત્રણ સંખ્યા વાળું જોવાનું છે. તો એના માટે આપણે શું કરીશું, તો કે આપેલી સંખ્યાઓ છે એમાંથી અવિભાજ્ય સંખ્યાઓને આપણી સામે રાખવાની છે. તો જોઈએ અહીંયા કઈ, તમે જુઓ અગિયાર સાત કેટલા થાય અઢાર, અગિયાર ને સાત અઢાર, અઢાર અઢાર ની અંદર ત્રણ ઉમેરો એટલે ફરી પાછા કેટલા થાય, તો કે એકવીસ થઈ જાય. એટલે ત્રણ સાત અને અગિયાર, ત્રણ સાત અને અગિયાર આ સંખ્યાઓનો સરવાળો કરો એટલે તમને જવાબમાં મળે છે એકવીસ. અને આ ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. તો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મળી જાય છે ત્રણ સાત અને એકવીસ આવી જ રીતના. અને આમાં તમે એવું પણ નોટ કરો છો કે ત્રણે ત્રણ સંખ્યાઓ છે કેના કરતા નાની છે, એકવીસ કરતા નાની છે. તો જેમ આપણે આના પેલા એક આવો દાખલો જ જોઈ ગયા હતા એવી જ રીતના આ દાખલા નંબર દસ છે એ પણ તમારે તમારી જાતે બાકીના જે ત્રણ દાખલાઓ છે તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે. દાખલા નંબર અગિયાર, વીસ કરતા નાની અવિભાજ્ય સંખ્યાની પાંચ જોડીઓ લખો કે જેનો સરવાળો પાંચ વડે ભાગી શકાય તેવો હોય. હવે વીસ કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે અને એનો સરવાળો કરવાનો, અને એનો સરવાળો એવો હોવો જોઈએ કે જે આપણને પાંચ વડે ભાગી શકાય એવો હોવો જોઈએ. હવે તો જોઈએ, પેલા આપણે ઉદાહરણ તરીકે પણ એક આપી દીધું છે, ઉદાહરણ આપ્યું છે આપણે, જોવો કે ત્રણ વત્તા સાત તો જવાબ આવે દસ. આ દસ છે એ પાંચ વડે કેવા છે, પાંચ વડે વિભાજ્ય છે. આવું કઈક આપણે શોધવાનું છે. તો જોઈએ એમાં પેલું, તો કોઈ પણ બે સંખ્યાઓ કેવી લેવાની છે, તો કે અવિભાજ્ય સંખ્યાઓ આપણે પસંદ કરવાની છે. તો કઈ બે સંખ્યાઓ પસંદ કરીશું, તમે તમારી જાતે કોઈ બે સંખ્યાઓ પસંદ કરો અને બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ, તો કે વીસ કરતા નાની હોવી જોઈએ. તો આપણે પેલી સંખ્યાઓમાંથી આપણે જોઈએ તો ત્રણ અને સાત તો આપણને આપી દીધેલા છે, ત્રણ વત્તા સત્તર તો જવાબ આવશે, સરવાળો કરો એટલે વીસ. તો વીસ છે એ કેટલા વડે વિભાજ્ય છે, પાંચ વડે વિભાજ્ય છે. હવે આવી જ રીતના હજી બીજી જોડી પસંદ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, આના જેવી જ હજી બીજી જોડી આપણે પસંદ કરવાની છે. તો બીજી જોડીમાં આપણે પસંદ કેને કરીશું, તો કે તેર વધતા બે. આ બંને કેવી છે, અવિભાજ્ય, તો કે બંનેનો સરવાળો કરો એટલે પંદર. તો પંદર છે કેટલા વડે વિભાજ્ય છે, તો કે પાંચ વડે વિભાજ્ય છે. હવે બાકીની જે ત્રણ જે જોડી છે એ તમારે તમારી જાતે પસંદ કરવાની છે. કેવી હોવી જોઈએ, તો કે બંને વીસ કરતા નાની હોવી જોઈએ, અવિભાજ્ય હોવી જોઈએ, સરવાળો છે એ કરો એટલે પાંચ વડે વિભાજ્ય હોવો જોઈએ. આટલું ધ્યાનમાં રાખવાનું છે. તો આ બંને જો અવિભાજ્ય છે, સરવાળો કરો એટલે પંદર આવે છે, જે પંદર છે એ પાંચ વડે વિભાજ્ય છે. તો આવી સંખ્યાઓ તમારે તમારી જાતે પસંદ કરવાની છે. હવે દાખલા નંબર બાર અને આપણું અહીંયાથી આ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે છે એ પૂર્ણ થાય છે. ખાલી જગ્યા પૂરો, જે સંખ્યાને ફક્ત બે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. હવે જો બે અવયવો હોય તો આ આવી જે અવિભાજ્ય સંખ્યાઓ હતી ને એને જ આપણે માત્ર બે અવયવ મળતા હતા. તો કેવી સંખ્યાઓને, તો પેલી સંખ્યાના જવાબમાં આવશે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓને જ માત્ર શું હોય, તો કે બે અવયવો હોય છે, એ કઈ બીજા અવયવ હોય નહીં. પછી જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેને શું કહેવાય, આના કરતા વિરુદ્ધ શું કહેવાય, વિભાજ્ય કહેવાય, કે જેને બે કરતા વધારે અવયવ હોય. પછી ત્રીજો, સંખ્યા એક
એ કેવી કેવી છે? જો આપણે જ્યારે આ સ્વાધ્યાય તરફ 3.2 ચાલુ કર્યું ત્યારે જ આપણે કીધું હતું કે એક છે એ શેમાં નથી, નથી અવિભાજ્યમાં કે નથી વિભાજ્યમાં. એટલે આપણે અહીંયા લખતું ત્રીજાના જવાબમાં એક એ અવિભાજ્ય નથી કે વિભાજ્ય પણ નથી. ચોથું, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2. પાંચમું, સૌથી નાની વિભાજ્ય સંખ્યા. હવે જો સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો 1, તો કે એ અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી. હવે 2 અને 3, તો આ 2 સંખ્યાઓ એટલે કે 2 અને 3 છે આ બંને સંખ્યાઓ શેમાં આવતી હતી? તો કે અવિભાજ્ય ની અંદર આવે. અને 4 છે એ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા થાય. એટલે અહીંયા આવશે 4. અને છેલ્લાનો જવાબ, સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની બેકી સંખ્યા કઈ હતી? તો બેકી સંખ્યા અમને લખો તો શરૂઆતમાં સૌથી પહેલા કોણ આવે? 2. કોણ આવે? 2. તો 2 એ સૌથી નાનામાં નાની આપણા માટે કેવી થઈ જાય? બેકી સંખ્યા થાય છે. તો આ હતી તમારા માટેની ખાલી જગ્યાઓ. અને આ મહાવરાની અંદર આપણે આ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.2 ભાગ 5 જે તમને હોમવર્ક મેં આપેલું એ દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનપૂર્વક અને કુશળતાપૂર્વક કરવાનું છે. ખાસ આ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા એટલે અને એકી અને બેકી સંખ્યા આ યાદ રાખવાનું છે. તમને આગળના ધોરણોમાં પણ આ સંખ્યાઓની જરૂર પડવાની છે. તો આ ખાસ વસ્તુને આપણે અનુસરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.